धोरण 12 साइंस रसायन विज्ञान में एकम नंबर 2 द्रावण में आज आपणे सौथी अगत्यना प्रश्नना जवाब ने चर्चा करवा जई रह्या छे। आ प्रश्न छे हेनरीनो नियम समझावो अने तेना अनुप्रयोगो जणावो। अथवा आ प्रश्न बीजी रीते पण पूछाई शकशे। वायुमय द्रव्यनी प्रवाही द्रावकमां द्रव्यता वच्चेनो संबंध समझाओ। एटले अहींया जे द्रव्य छे ए वायु छे अने जे द्रावक छे ए प्रवाही छे। तो वायुमय द्रव्यनी प्रवाही द्रावकमां द्रव्यता समझाओ। आ वस्तु थशे एटले एवुं कही शकीए के वायुमय द्रव्य एटले कार्बन डायोक्साइड अने द्रावक एटले पाणी। CO2 ने पानी में अगाड़वो छे ए संबंध सौ प्रथम कोणे समझाव्यो केवी रीते समझाव्यो आ वायु ने द्रव्य करवानो एनी वात छे। अहींया जवाब शुरू करीशुं। पॉइंट नंबर 1 आ वीडियो में जवाब तैयार थई जवो जोईए दरेकनो। इंग्लेंड ना रसायन विज्ञानी विलियम हेनरीए सौ प्रथम दबाण અને વાયુમય દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રવ્યતા વચ્ચેના જથ્થાત્મક સંબંધનો અભ્યાસ કર્યો હતો, માટે આ નિયમને હેનરીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। દેશ છે ઇંગ્લેન્ડ। વૈજ્ઞાનિકનો વિષય રસાયણ વિજ્ઞાન। પૂર્ણ નામ વિલિયમ હેનરી। સૌ પ્રથમ એમણે કોનો સંબંધનો અભ્યાસ કર્યો? દબાણનો। કોની સાથે? वायुमय द्रव्यनी प्रवाही द्रावकमां द्रव्यता वच्चे। वायुमय द्रव्यनी प्रवाही द्रावकमां द्रव्यता वच्चेना जथ्थात्मक संबंधनो अभ्यास सौ प्रथम कर्यो हतो अने माटे आ नियमने हेनरीना नियम तरीके ओळखवामां आवे छे। पॉइंट 1 बधाने क्लियर हशे। पॉइंट 2 जेमां आपणे नियम लखीशुं। अचळ तापमाने तापमान अचळ करी देवानुं। प्रवाहीमां वायुनी द्रव्यता प्रवाहीनी अंदर कोने द्रव्य करवानुं छे? वायुने। माटे वाक्य लख्युं छे प्रवाहीमां वायुनी द्रव्यता द्रावणनी सपाटी पर रहेला वायुना आंशिक दबाणना समप्रमाणमां होय छे। एटले तापमान अचळ छे। प्रवाहीमां कोनी द्रव्यता? वायुनी। वायुनी द्रव्यता सेमां? प्रवाहीमां। એ દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે। અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રવ્યતા એ દ્રાવણની સપાટી પર રહેલા જે આપણે દ્રાવણ લીધું છે જે પ્રવાહી લીધું છે એની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે। આ નિયમ છે હેનરીનો। અહીંયા આગળ બીજા પોઈન્ટમાં છે સમકાલીન બરાબર એ જ સમયે ડાલ્ટને સ્વતંત્ર રીતે જણાવ્યું કે પ્રવાહીમાં વાયુની દ્રવ્યતા વાયુના આંશિક દબાણનો અવયવ છે। તમને બધાને સમજાઈ ગયું? આ જે અહીંયા લીટી દોરી છે એ અહીંયા લખેલું છે, જોજો ફરી એક વખત। પ્રવાહીમાં વાયુની દ્રવ્યતા પ્રવાહીમાં વાયુની દ્રવ્યતા વાયુના આંશિક દબાણના વાયુના આંશિક દબાણનો સમપ્રમાણમાં અવયવ। આટલો જ ચેન્જ છે બંને વાક્યમાં, સમજાય છે? પેલા માહિતી છે, અભ્યાસ એનો શેનો કર્યો એની સાથેની વૈજ્ઞાનિકની નિયમ છે, ડાલ્ટને શું કહ્યું એ પણ અહીં કહી દીધું કે અહીંયા સમપ્રમાણમાં હોય છે, અહીંયા દબાણનો અવયવ છે। એટલે આ જે બી અંડરલાઈન કરી છે અહીંયા લખી સમપ્રમાણના જગ્યાએ અવયવ। 3 પોઈન્ટ ક્લિયર બધાને? પોઈન્ટ 4 જો આપણે દ્રાવણમાંના વાયુના મોલ અંશનો ઉપયોગ કરીએ, જેની પર દાખલા પણ આપણે ગણી ચૂક્યા છીએ, તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે દ્રાવણમાંના વાયુના મોલ અંશ દ્રાવણ ઉપરના વાયુના આંશિક દબાણને કેવા હોય છે? સમપ્રમાણમાં હોય છે। એટલે વાયુના કોણ? મોલ અંશ। એ વાયુના કોને? આંશિક દબાણને। કેવા હોય? સમપ્રમાણમાં। સેમા હોય? દ્રાવણમાં હોય। કોણ હોય? વાયુના મોલ અંશ હોય।
બીજું કોણ હોય આંશિક દબાણ હોય કોનું હશે વાયુનું ક્યાં હશે દ્રાવણ પર હશે જોઈ લેજો ફરી એકવાર વાક્ય દ્રાવણમાંના વાયુના મોલ અંશ એ દ્રાવણ ઉપરના હે ને દ્રાવણમાંના વાયુના દ્રાવણ ઉપરના વાયુના શબ્દનો ફેર જે અહીંયા છે એટલો મોલ અંશ આંશિક દબાણ ને સમપ્રમાણમાં હોય છે તો આ એ પોઈન્ટ થશે ચાર નંબર પાંચ સરળ છે હેનરીના નિયમનું સામાન્ય સ્વરૂપ જણાવે છે કે બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ પી દ્રાવણમાંના વાયુના મોલ અંશ એક્સ ને સમપ્રમાણમાં હોય છે એટલે ફરી આપણે અહીંયા શું યાદ રાખીશું બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ દ્રાવણમાંના વાયુના મોલ અંશને કેવું હોય છે સમપ્રમાણમાં એટલે તમે અહીંયા જોઈ રહ્યા છો એક બે ત્રણ અને ચાર આ ચાર જગ્યાએ વારંવાર નિયમોનું ત્યાં પુનરાવર્તન થઈ રહ્યું છે નાના નાના તફાવત સાથે અહીંયા મુખ્ય નિયમ આપેલો છે અહીંયા ડાલ્ટને અવયવ શબ્દ વાપર્યો અહીંયા સંબંધ આવી ગયો મોલ અંશનો આંશિક દબાણ સાથેનો બરાબર ને અહીંયા વાયુ અને આંશિક દબાણ હતા સીધા આ મોલ અંશ અને આંશિક દબાણ આવ્યા અહીંયા શબ્દ આવી ગયો બાષ્પ કલામાં હે ને અને મોલ અંશ એઝ ઇટ ઇઝ રહ્યો તો આ નાના નાના જે ચેન્જીસ છે મેં ત્યાં લીટી દોરેલી છે આને થોડુંક વ્યવસ્થિત રીતે એકવાર અવલોકન કરી દેશો પુનરાવર્તન કરશો અહીંયાથી વિડીયોનું પછી વિડીયો આગળ વધારશો છઠ્ઠો નિયમ છઠ્ઠો પોઈન્ટ હેનરીના નિયમને ગાણિતિક સ્વરૂપે લખતા પી ચલે છે એક્સ એટલે દબાણ અને મોલ અંશ ચલે છે ની નિશાની છે પણ ચાલતી નથી જે ચાલતું નહીં ને દૂર કરો લખો કે એચ એક અચળાંક છે અહીંયા લખી દીધું આપણે જ્યાં ઉપર કરવું પડશે ટપકું જ્યાં પી બરાબર આંશિક દબાણ એક્સ બરાબર મોલ અંશ અને કે એચ બરાબર હેનરીનો અચળાંક તો આ થશે આ છ પોઈન્ટ પોઈન્ટ નંબર સાત સમીકરણનો ઉપયોગ કરીને દબાણ સામે મોલ અંશનો આલેખ દોરવામાં આવે તો એ આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મળે છે આપણે દોરવો પડશે અહીંયા આલેખ મેં અહીંયા રફ એમને દોરી રાખેલો છે તમે પેન્સિલ સ્કેલની મદદથી સરસ આકૃતિ દોરી અને એને એક બોક્સમાં મૂકશો જે પ્રમાણે નોટ્સમાં લખાવેલી છે અગાઉ તો અહીંયા દબાણ મોલ અંશ આપણને આલેખ મળે છે સીધી રેખા એટલે આપણે આઠ નંબરના પોઈન્ટમાં લખેલું છે ઉપરોક્ત દબાણ વિરુદ્ધ મોલ અંશના આલેખ પરથી કહી શકાય કે આલેખ સીધી રેખા મળે છે જેમાં ઢાળનું મૂલ્ય કેએચ જેટલું હોય છે સમાન તાપમાને જુદા જુદા વાયુઓ માટે હેનરીના અચળાંકનું મૂલ્ય પણ જુદું જુદું હોય છે તાપમાન સમાન વાયુ જુદા જુદા હેનરી અચળાંકના મૂલ્ય પણ જુદા જુદા નંબર નવ જેમ હેનરીના અચળાંકનું મૂલ્ય વધે છે તેમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે છે નંબર દસ તાપમાનના વધારાની સાથે હેનરીના અચળાંકનું મૂલ્ય વધે છે અને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા પણ ઘટે છે એનો અર્થ કે જો કેએચ વધતો હોય તો દ્રાવ્યતા ઘટે તાપમાન વધે તો કેએચ વધે અને કેએચ જો વધી જાય તો દ્રાવ્યતા ઘટી જાય જે ઉપરનો કોન્સેપ્ટ છે એ જ છે બરાબર ને આ સાથે જ અહીંયા હેનરીના નિયમના અનુપ્રયોગો એટલે ઉપયોગો આપવામાં આવેલા છે એમાં આપ ખાસ બીજા નંબર પર જોઈ રહ્યા છો બેન્ડ્સ ત્રીજા નંબર પર જોઈ રહ્યા છો એનોક્સિયા અને બીજા નંબરમાં છેલ્લેથી બીજી લાઇનમાં 11.7% હિલિયમ 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજન આ જે છે એ બધા જ તમે એક માર્કના MCQ માટે આજે જ તૈયાર કરી લેશો હવે વાત કરવી છે એક્ઝામ્પલ નંબર 14 અને 15 જે આપણે ઓલરેડી ગણેલા છે દાખલા ખૂબ જ સરળ છે આ પ્રકારના દાખલા તમને MCQમાં પૂછી શકાય જો પૂછવા હોય તો રાઈટ અહીંયા આપણને મોલ અંશ આપેલો છે દબાણ આપણે શોધવાનું છે હેનરીનો અચળાંક આપેલો છે આપણી પાસે સરસ સમીકરણ છે P બરાબર KH ઇન્ટુ X આપણે શોધવાનું છે P દબાણ એટલે એ તો સૂત્રનો કર્તા જ છે તો અહીંયા KH નું મૂલ્ય મૂકી દો 6.71 10 ની માઇનસ 6
गुणाकार करो 2.4 10 ની માઈનસ 3 અને આ બંનેના ગુણાકારથી આપણને અહીંયા જવાબ મળશે આંશિક દબાણ રાઈટ 1.61 10 ની માઈનસ 8 ઘાત 12 કેમ કે દબાણનો એકમ કયો હોય 12 મોલ અંશ સંખ્યા છે જેની એકમ હતો નથી હેન્રીનો અચળાંકનો એકમ છે 12 એટલે જવાબનો એકમ પણ આવશે 12 અથવા દબાણનો એકમ પણ હશે 12 એક્ઝામ્પલ 15 એમાં આપણે મોલ અંશો દબાણના છે P અને KH આપેલા છે બોલો સમીકરણ કયું વાપરીશું P બરાબર KH ઇન્ટુ X X ને સૂત્રનો કરતા બનાવો તો P ના છેદમાં કોણ જશે KH છે આપણી પાસે X બરાબર P ના છેદમાં KH P નું મૂલ્ય કેટલું મૂકશો 2 ગુણાકારમાં 10 ની માઈનસ 8 ઘાત KH નું મૂલ્ય મૂકશો 6.02 10 ની માઈનસ 4 જો બંનેના એકમ 12 છે 12 અંશમાં 12 છેદમાં બંને કેન્સલ અથવા મેં હમણાં જ વાત કરી મોલ અંશ એ સંખ્યા છે ને માટે તેનો કોઈ એકમ હશે નહીં એટલે આપણે જવાબની પાછળ એકમ લખતા નથી જવાબ આપણો આ રીતનો આવશે બંનેના ભાગાકારથી દબાણ અંશનો હેનરીનો અચળાંક છેદમાં તો મિત્ર હેનરીનો નિયમ ખૂબ જ અગત્યનો છે માટે એને તૈયાર કરી લેશો જ્યાં મેં અંડરલાઈન કરી છે ત્યાં ખાસ અંડરલાઈન કરી લેજો અને આ પ્રમાણે નિયમને તૈયાર આજે જ કરી લેશો